લાસ્ટ ટાઈમ આપણે ક્વોન્ટમ માર્ક વિશે જોયું હતું, બરાબર? ચાર પ્રકારના ક્વોન્ટમ માર્ક હોય છે, મુખ્ય ક્વોન્ટમ માર્ક, ગૌણ ક્વોન્ટમ માર્ક, ચુંબકીય ક્વોન્ટમ માર્ક અને સ્પિન ક્વોન્ટમ માર્ક. મારા ખ્યાલથી કદાચ સ્પિન ક્વોન્ટમ માર્ક વિશે આપણે જોવાનું રહી ગયું હતું, તો પહેલા સ્પિન ક્વોન્ટમ માર્કની ચર્ચા કરી લઈએ. સ્પિન ક્વોન્ટમ માર્ક છે એ આમાં આપણે જે રીતે મુખ્ય ક્વોન્ટમ માર્ક એન અને એલ અને એમ વિશે જોયું, બરાબર, આના જેટલું ડિટેલમાં આપણે એસની અંદર જવાનું નથી. કારણ કે સ્પિન ક્વોન્ટમ માર્ક શું દર્શાવે છે, આપણને ખબર છે કે પરમાણુ છે, બરાબર, પરમાણુનું કેન્દ્ર છે, આજુબાજુ કોષો આવેલા હોય છે, બરાબર, કોષોની અંદર કક્ષાઓ આવેલી હોય છે, એ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે, ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરે છે, બરાબર. હવે આ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ તો ગોળ ગોળ ફરે જ છે, બરાબર, આ કેન્દ્રની આજુબાજુ ગોળ ગોળ ફરે છે, સાથે સાથે ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરીની આજુબાજુ, બરાબર, પણ ગોળ ગોળ ફરે છે, બરાબર. એક્ઝામ્પલ આપતા આપણે સૂર્યમંડળની વાત કરીએ આપણે, તો સૂર્યમંડળમાં શું હોય છે, પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે, સાથે સાથે પૃથ્વી છે પોતાની ધરી ઉપર પણ ફરે છે. તો આ જ રીતે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આજુબાજુ તો ફરે છે, સાથે સાથે પોતાની આજુબાજુ પણ ફરે છે. હવે જે ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય છે, બરાબર, પોતાની ધરી ઉપરનું જે ધરી ભ્રમણ હોય છે એ બે પ્રકારનું હોય છે, બે પ્રકારનું એટલે કે કાં તો ક્લોકવાઇઝ હોય કાં તો એન્ટી ક્લોકવાઇઝ હોય, બરાબર, કાં તો ક્લોકવાઇઝ હશે કાં તો એન્ટી ક્લોકવાઇઝ હશે, બરાબર. તો જ્યારે ઇલેક્ટ્રોનનું ભ્રમણ ક્લોકવાઇઝ હોય, બરાબર, તો એને પ્લસ વન હાફ સ્પિન વડે દર્શાવવામાં આવે છે, બરાબર, એનો ક્વોન્ટમ માર્ક શું થશે, પ્લસ વન હાફ, એનો સ્પિન ક્વોન્ટમ માર્ક પ્લસ વન હાફ થશે. અથવા તો એન્ટી ક્લોકવાઇઝ હોય જો એનું ધરી ભ્રમણ, બરાબર, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે જેવી રીતે ઘડિયાળ છે, બરાબર, ઘડિયાળનો કાંટો છે ધારો કે આ, તો કાંટો આમ ફરશે, બરાબર, ઘડિયાળનો કાંટો જે દિશામાં જવો જોઈએ એ દિશામાં જશે તો એને ક્લોકવાઇઝ કહેવાય, બરાબર, પણ એનાથી વિરુદ્ધ દિશામાં જાય, બરાબર, કાંટો જનરલી આ દિશામાં જતો હોય પરંતુ જો આ દિશામાં જાય તો એને શું કહેવાશે, એન્ટી ક્લોકવાઇઝ કહેવાશે, બરાબર, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો જો ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો આપણે એનો સ્પિન ક્વોન્ટમ માર્ક કેટલો લેવાનો, પ્લસ વન હાફ, અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો શું લેવાનો, માઇનસ વન હાફ. જનરલી એવું લેવામાં આવે છે, પણ એવું ચોક્કસ રીતે કીધેલું નથી કે જો ક્લોકવાઇઝ હોય તો પ્લસ વન હાફ જ લેવાનું અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો માઇનસ વન હાફ જ લેવાનું. શા માટે, કારણ કે કોઈક વાર એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય તો પણ પ્લસ હાફ લેવામાં આવે છે અને જો ક્લોકવાઇઝ હોય તો માઇનસ વન હાફ પણ લેવામાં આવે છે. અહીંયા તમારી સમજૂતી માટે અથવા તો તમને અનુકૂળ પડે એ રીતે તમારે શું કરવાનું, કોઈ પણ તમે ઇલેક્ટ્રોનનું ભ્રમણ લઈ શકો છો, પ્લસ વન હાફ પણ લો અથવા તો માઇનસ વન હાફ પણ લો, એને તમે ક્લોકવાઇઝ પણ ગણી શકો છો અને એન્ટી ક્લોકવાઇઝ પણ તમારી ઈચ્છા પ્રમાણે સમજી શકો છો, બરાબર. અહીંયા સમજૂતી માટે જ્યારે જ્યારે પણ આપણે વાત કરીશું ત્યારે એવા સંદર્ભમાં વાત કરીશું કે જો ઇલેક્ટ્રોનનું ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હોય તો પ્લસ હાફ લેવાનું, જો વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ વન હાફ લેવાનું. પણ એવો કોઈ નિયમ નથી, ધ્યાન રાખજો, એવો કોઈ નિયમ નથી કે ક્લોકવાઇઝ હોય તો પ્લસ વન હાફ જ લેવાય, બરાબર, માઇનસ વન હાફ પણ લઈ શકાય. તમે તમારી અનુકૂળતા માટે જે રીતે તમારે લેવું હોય એ રીતે લઈ શકો છો, પરંતુ જનરલ એવું થતું હોય છે એટલા માટે આપણે આ રીતે કરીએ છીએ, બરાબર. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, બરાબર, પરમાણુની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન રહેલા હોય છે, બરાબર, અમુક પરમાણુની અંદર બે કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, ધારો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાં તો એક જ પરમાણુ છે, પણ હાઇડ્રોજન સિવાયના બીજા બધા જે પરમાણુ છે એ બધા બહુ ઇલેક્ટ્રોનીય હોય છે. બહુ ઇલેક્ટ્રોનીય એટલે કે એવા પરમાણુ કે જેની અંદર ઇલેક્ટ્રોન એક કરતા વધારે હોય. તો કોઈ પણ પરમાણુની અંદર રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આંક કોઈ દિવસ સમાન ના હોય, એ યાદ રાખવાનું, ધ્યાનથી સાંભળજો લાઈનને. કોઈ એક પરમાણુ છે, બરાબર, બહુ ઇલેક્ટ્રોનિય છે એટલે કે એની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે, તો એવા પરમાણુ કે જેની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો કોઈ પણ પરમાણુની અંદર કોઈ પણ બહુ ઇલેક્ટ્રોનિય પરમાણુની અંદર કોઈ પણ બે ઇલેક્ટ્રોનના
चारे चार क्वांटम आंक समान होई सके नहीं। बराबर, धारो कि कोई एक परमाणु छे, बराबर, ए परमाणु नी अंदर कोई पण बे इलेक्ट्रॉन छे, बराबर, ए बन्ने इलेक्ट्रॉन माटे जो एन नु मूल्य सरखू होय, एन नु मूल्य जेटलू होय एटलू ज मूल्य एल नु पण होय अने एटलू ज मूल्य एम नु पण होय, तो एस नु मूल्य हमेशा जुदू ज हशे। बराबर, धारो कि कोई परमाणु छे, बराबर, एनु एन नु मूल्य एक छे, एल नु मूल्य एक छे, एम नु मूल्य एक छे, तो एस नु मूल्य तो जुदू ज हशे। बराबर, तो अने एस नु मूल्य हमेशा जुदू ज होय। बराबर, धारो कि कोई बे परमाणु छे, बराबर, एना माटे एन बराबर त्रण छे, कोई एक इलेक्ट्रॉन छे, कोई एक बीजो इलेक्ट्रॉन छे, आना माटे पण एन बराबर त्रण ज छे, आ इलेक्ट्रॉन नो एल बराबर बे छे, समझूती माटे आम लखू छु, बराबर, आना माटे पण एल बराबर बे छे, आना माटे एम नु मूल्य धारो के पांच छे, पांच छे, हवे आना माटे एस नु मूल्य जो प्लस वन हाफ होय, एस ना हमेशा बे शक्य मूल्य होय, का तो प्लस वन हाफ का तो माइनस वन हाफ, बराबर, एना माटे कोई ऑप्शन नथी, का तो इलेक्ट्रॉन घड़ियाळनी दिशामां फरशे अथवा तो घड़ियाळना कांटानी विरुद्ध दिशामां फरशे, बराबर, एटले एस ना बे ज मूल्य शक्य होय, प्लस वन हाफ अने माइनस वन हाफ। जो कोई बे इलेक्ट्रॉन होय एना त्रण क्वांटम अंक समान छे, बराबर, एन पण समान छे, एल पण समान छे अने एम पण समान छे। હવે જો કોઈનો કોઈ એક ઇલેક્ટ્રોનનો s નું મૂલ્ય 1 હાફ હોય તો બીજા ઇલેક્ટ્રોનનું માઇનસ 1 હાફ હોય, ચારે ચાર સરખા ના હોય, જો આના બંનેના કાં તો બંને ઇલેક્ટ્રોનના s ના મૂલ્ય 1 હાફ ના હોઈ શકે અને બંનેના માઇનસ 1 હાફ પણ ના હોઈ શકે, જો એકનો પ્લસ 1 હાફ હોય તો એકનો માઇનસ 1 હાફ હશે, બરાબર, તો એ હંમેશા યાદ રાખવું કે કોઈ પણ બહુ ઇલેક્ટ્રોનિય પરમાણુની અંદર રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ અંકનું મૂલ્ય ક્યારેય સમાન ના હોઈ શકે, જો વધારેમાં વધારે ત્રણ ક્વોન્ટમ અંકનું મૂલ્ય સમાન થતું હોય તો સ્પિન ક્વોન્ટમ અંક તો જુદો જ હોય, બરાબર, એક પ્લસ હશે તો બીજો માઇનસ હશે, તો અહીંયા તમારો સ્પિન ક્વોન્ટમ આંક પૂર્ણ થાય છે, બરાબર, ચારે ચાર ક્વોન્ટમ આંક શું શું સૂચવે છે, બરાબર, એ બધું આપણે વિસ્તારમાં સમજી ગયા છીએ। હવે આપણે જોવાનું છે કક્ષકોના આકારો, અને પહેલા આપણે શ્રોડિંજર સમીકરણ વિશે થોડી ઘણી વાત કરેલી હતી, બરાબર, શ્રોડિંજરનું સમીકરણ હતું xi = e, બરાબર, હવે આ જે અહીંયા લખી દઉં છું xi = e, હવે જે આ psi છે એ શું દર્શાવે છે, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર, પણ મુખ્યત્વે psi ની જગ્યા પર psi square નું મૂલ્ય લેવામાં આવે છે, બરાબર, સાઈ સ્ક્વેર નું મૂલ્ય ગણિતીય સ્વરૂપે વધારે ઉચિત લેવામાં આવે છે, મતલબ કે એને વધારે સ્થાન આપવામાં આવે છે, શા માટે, કારણ કે કોઈક વાર એવું બની શકે કે ગણિતીય રીતે એક્સ નું સોરી સાઈ નું મૂલ્ય જો અગર માઇનસ હોય તો સાઈ નું માઇનસ મૂલ્ય એ પોસિબલ નથી, એટલા માટે હંમેશા સાઈ સ્ક્વેર લેવામાં આવે છે, એટલે કે જો કોઈ કિંમત માઇનસ પણ હોય તો એનો વર્ગ થઈને એ પ્લસમાં પરિવર્તન પામે, મતલબ પરિવર્તન પામી શકે, એટલા માટે હંમેશા સાઈ ની જગ્યાએ સાઈ સ્ક્વેર ને વધારે સ્થાન આપવામાં આવે છે। તો હવે આ જે સાઈ સ્ક્વેર છે, બરાબર, એ સાઈ સ્ક્વેર શું દર્શાવે છે, સંભાવ્યતા ઘનતા દર્શાવે છે, બરાબર, શું દર્શાવે છે, સંભાવ્યતા ઘનતા, સંભાવ્યતા ઘનતા કોને કહેવામાં આવે છે, કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ વધારેમાં વધારે ક્યાં મળી આવશે, બરાબર, આપણે જોયું એ પ્રમાણે કે કોઈ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ એનું કદ વધે, બરાબર, શા માટે, કારણ કે જેમ જેમ પરમાણુનો પરમાણુ ક્રમાંક વધશે તેમ તેમ પરમાણુની જે આજુબાજુ આવેલી જે કોષો છે એ કોષોમાં પણ વધારો થશે, જેટલો નાનો પરમાણુ ક્રમાંક ધરાવતો પરમાણુ હશે તો એના કોષોની સંખ્યા ઓછી હશે તો એનું કદ નાનું હશે, પરમાણુ ક્રમાંક જેમ જેમ વધશે તેમ તેમ એના ઇલેક્ટ્રોન વધશે, ઇલેક્ટ્રોન વધવા માટે કોષ વધશે અને કોષ વધશે તો કદ પણ વધશે। તો હવે આટલા મોટા કોઈ પણ પરમાણુ હોય, હવે એની અંદર આ રીતે કોષો આવેલા હોય છે, બરાબર, કોષની અંદર પણ પેટા કોષ હોય, પેટા કોષની અંદર કક્ષકો હોય, એ બધું આપણે ક્વોન્ટમ અંકમાં જોઈ ગયા,
પણ એક્ઝેક્ટ આપણને ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે? બરાબર, જનરલી આપણે આ કોષોને જોઈ શકતા નથી નળી આંખે. બરાબર, હવે ઇલેક્ટ્રોન અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, ક્યાં હશે એ દર્શાવવા માટે કોની જરૂર છે? સાઈ સ્ક્વેર. એ સાઈ સ્ક્વેર શું દર્શાવે છે? સંભાવ્યતા ઘનતા દર્શાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન વધારેમાં વધારે તમને, બરાબર, 100% કોઈ દિવસ ના કહેવાય. સાઈ સ્ક્વેરનું મૂલ્ય 100% કોઈ દિવસ ના હોઈ શકે. બરાબર, એનું રીઝન પણ આપણે ભણીશું. પણ જે સાઈ સ્ક્વેર છે એ તમને 90% માહિતી આપે છે. બરાબર, 90% તમને એવી માહિતી આપે છે કે તમને ઇલેક્ટ્રોન આ સ્થાને મળી શકે છે. બરાબર, હવે આપણે જોવાનું છે કે નોડલ સપાટી કોને કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે મેમ, તમે ક્યારનું ટાઇટલ મારેલું છે કે કક્ષકોના આકાર ઉપર. કક્ષકોના આકાર પર તો આપણે જતા જ નથી. આ કક્ષકોના આકાર ભણતા પહેલા જે જરૂરી માહિતી છે, માહિતી મેળવવી જરૂરી છે, તો તમે કક્ષકોના આકાર વિશે સમજી શકશો. બરાબર, હવે આપણે જોઈએ પ્રમાણે કે ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા. બરાબર, ક્વોન્ટમ આંક પછી મુખ્ય ક્વોન્ટમ આંક જોયો અને ગૌણ ક્વોન્ટમ આંક જોયો. તો હવે ગૌણ ક્વોન્ટમ આંકના પણ વિવિધ નામો જોયા હતા. બરાબર, એલ બરાબર 0 હોય તો એસ નામ આપવામાં આવે છે, એલ બરાબર 1 હોય તો પી, પછી ડી અને પછી એફ. બરાબર, તો આ જે એસપી ડીએફ છે એના આકારો વિશે પણ આપણે જોઈ ગયા. બરાબર, એસ નો આકાર ગોળ હોય છે, પી નો ડંબેલ આકાર હોય છે, ડી નો ડબેલ ડંબેલ આકાર હોય છે, એફ નો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. હવે આપણે જોવાનું છે કે જો કોઈ એસ કક્ષક હોય, બરાબર, એસ પેટાકોષ છે ધારો કે, અને યાદ રાખવાનું કે પેટાકોષની અંદર, એસ પેટાકોષમાં, બરાબર, એસ શું છે? એલ છે. બરાબર, આપણે કીધું એ પ્રમાણે કે મુખ્ય ક્વોન્ટમમાં એન છે, એનની અંદર એલ આવેલો છે. બરાબર, કોષ છે, કોષની અંદર શું આવેલો હોય છે? પેટાકોષ આવેલા હોય છે. પેટાકોષ માટે એલ બરાબર 0 તેને કહેવાય એસ, 1 હોય તો પી, 2 હોય તો ડી અને 3 હોય તો એફ. આ બધા એલના, એલની વેલ્યુ છે. હવે કોષની અંદર પેટાકોષ હોય છે અને પેટાકોષની અંદર કક્ષકો હોય છે, જેને આપણે કોના વડે દર્શાવીએ છીએ? એમ વડે દર્શાવીએ છીએ. હમણાં આપણે અહીંયા સુધી નથી, અને આપણે આટલે સુધી જોઈએ. બરાબર, હવે જો એલ બરાબર 0 એટલે કે એસ પેટાકોષ હોય તો એસ પેટાકોષની અંદર કોઈ પણ કક્ષકો હોતી નથી. આપણે જોઈ ગયા કે જ્યારે એન બરાબર 1 હોય તો એલનું મૂલ્ય હંમેશા 0 હોય છે. બરાબર, આપણે ટેબલ લાસ્ટ ટાઈમ દોરાવેલું હતું મેં, એની અંદર આપણે જોયું કે જો એનનું મૂલ્ય 1 હોય તો એલનું મૂલ્ય 0 હોય છે. શા માટે? કારણ કે એલ શોધવા માટેનું સૂત્ર શું છે? એન માઇનસ 1. તો 1 માઇનસ 1 શું થઈ જશે? 0 થઈ જશે. તો હંમેશા જો એનનું મૂલ્ય 1 હોય અને એનનું મૂલ્ય જો 1 હોય તો કઈ કક્ષક હશે? 1s કક્ષક જ હોય. બરાબર, તો 1s કક્ષકનો આકાર આપણે આકાર જોઈ ગયા પ્રમાણે કેવો હોય છે? ગોળ આકાર હોય છે. બરાબર, તો આ રીતે ગોળીય કક્ષક હોય છે. બરાબર, હવે ઇલેક્ટ્રોન પણ ક્યાં હશે? અહીંયા જ હશે, આટલામાં કશે. બરાબર, આટલામાં જ ક્યાંક ફરતો હશે. હવે આ કેન્દ્ર છે. બરાબર, આ વચ્ચે સ્પેસ છે, વચ્ચેની ખાલી જગ્યા છે, અને પછી કક્ષક આવેલી છે. બરાબર, પછી કક્ષક એવી છે કે જ્યાં આ તમને ઇલેક્ટ્રોન મળી આવશે. તો આ જે કક્ષક છે એ શું છે? કે ભાઈ, કક્ષક છે એ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા દર્શાવે છે. એટલે કે કક્ષક એવું સ્થાન છે જ્યાં તમને ઇલેક્ટ્રોન 90% મળી આવવાની સંભાવના છે. હવે આ જે સ્પેસ છે, બરાબર, આ જે ખાલી જગ્યા છે, ત્યાંથી તમને ઇલેક્ટ્રોન મળવાનો નથી. ત્યાંથી તમને ક્યાં ઇલેક્ટ્રોન કેમ ના મળે? ક્યાંથી? કારણ કે ત્યાં કોઈ કક્ષક છે જ નથી, ત્યાં કોઈ પણ પ્રકારનો કોષ કે પેટાકોષ છે જ નથી. જો કોષ કે પેટાકોષ હોય જ ના તો ઇલેક્ટ્રોન પણ મળશે નહીં. તો પરમાણુનો એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય એને શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે છે. બરાબર, નોડ અથવા તો નોડલ સપાટી. યાદ રાખજો, પરમાણુનો એવો ભાગ અથવા તો એવો વિસ્તાર કે જ્યાં તમને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. બરાબર, ઇલેક્ટ્રોન મળવાનો જ નથી. આ સ્પેસ છે, વચ્ચે ખાલી જગ્યા છે, ત્યાં તમને ઇલેક્ટ્રોન નથી મળવાનો. તો એ જગ્યાને શું કહેવામાં આવે છે? નોડ અથવા તો નોડલ સપાટી. બરાબર, હવે ધારો કે આ પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્ર પછીનો પહેલો જે કોષ હશે એને શું કહેવામાં આવશે? 1s કહેવામાં આવશે. બરાબર, હવે અહીંયા જોજો, એવું કહેવામાં આવે છે કે જ્યારે
એસ કક્ષક હોય છે, બરાબર? તો એસ કક્ષક માટે નોડ હોતા નથી, બરાબર? એક્સ જ્યારે કોઈ પણ એસ કક્ષક હોય છે ત્યારે કેન્દ્ર અને જે કક્ષક હોય છે, બરાબર, એની વચ્ચેનો જે સ્પેસ હોય છે એને નોડ તરીકે નથી ગણવામાં આવતો. આપણે વાત કરીએ પી કક્ષકની, બરાબર? આ મેં તમને સમજાવવા માટે કહ્યું છે કે જો વચ્ચે સ્પેસ હોય તો એ સ્પેસની અંદર ઇલેક્ટ્રોન ના મળેલા માટેના નોડલ સપાટી કહેવાય. પણ જનરલ એવું કહેવામાં આવે છે કે નોડનું મૂલ્ય આપણે જો શોધવું હોય તો નોડના મૂલ્ય માટેનું પણ ઇક્વેશન એન માઇનસ વન જ છે, બરાબર? એટલે તમે વન માઇનસ વન કરશો તો એસ કક્ષક માટે નોડનું મૂલ્ય શું આવશે? ઝીરો આવશે, બરાબર? વન એસ કક્ષક છે તો એન બરાબર શું આવશે? વન. તો અહીંયા વન માઇનસ વન શું આવશે? ઝીરો આવશે. પણ આ ફિગર મેં એટલા માટે પાડી છે કારણ કે તમને સમજાવી શકું કે વચ્ચેનો જે સ્પેસ છે, ખાલી જગ્યા છે, એને નોડ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પી માટે. હવે જ્યારે પી પેટાકોષ હોય છે, જ્યારે પીની વાત કરવામાં આવે છે, બરાબર, પી પેટાકોષની જ્યારે વાત કરવામાં આવે છે તો ધારો કે આ કોઈ કેન્દ્ર છે, બરાબર? આ વન એસ થઈ ગઈ, પછી આ ટુ એસ અને ટુ પી. હવે જ્યારે પી પેટાકોષ હોય છે, બરાબર, તો પી પેટાકોષની અંદર એસ તો ગોળાકાર છે, બરાબર? એસ નો કક્ષક ગોળ છે એટલે તમને અહીંયા આટલા સ્થાનમાંથી કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાનો છે. અને આ જે સ્પેસ છે, બરાબર, એને નોડ તરીકે સ્વીકારવામાં નથી આવતો. શા માટે? આ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ આપણે એન માઇનસ વન માટે, એટલા માટે. અને બીજું એનું રીઝન છે, ખાસ રીઝન યાદ રાખજો કે શા માટે આપણે જે એસ કક્ષકો હોય છે એની અંદર નોડલ સપાટી હોતી નથી, કારણ કે એનો આકાર કેવો છે? ગોળ છે અને સમમિતીય છે. એટલા માટે જ્યારે એસ કક્ષકોની વાત કરવામાં આવે છે ત્યારે નોડલ સપાટી કેવી હોય છે, અથવા તો નોડની સંખ્યા કેટલી હોય છે? ઝીરો હોય છે. જ્યારે પી કક્ષકોની વાત કરવામાં આવે છે ત્યારે પી કક્ષકોનો આકાર કેવો હોય છે? ડમ્બેલ આકાર હોય છે, બરાબર? આપણે કીધું એ પ્રમાણે આ રીતનો આકાર હોય છે. આ રીતે ડમ્બેલ આકાર હોય. હવે આ જે બે ભાગ છે, બરાબર, એને પિંડક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પિંડક અથવા તો લોબ કહેવામાં આવે છે. એટલે તમારો જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં તો અહીંયા મળી આવે અથવા તો અહીંયા મળી આવશે, બરાબર? હવે આ રીતની રચના જ્યારે આ પ્રકારના પરમાણુમાં થાય છે ત્યારે શું થશે? જુઓ, અહીંયા આ વન એસ કક્ષક આવી ગઈ, બરાબર, પછી અહીંયા ખાલી સ્પેસ આવી ગયો, પછી આવી ગઈ ટુ એસ, બરાબર, અહીંયા જ હોય ટુ પી, બરાબર, કારણ કે ટુ એસ અને ટુ પી શું છે? સમશક્તિ કક્ષકો છે. સમશક્તિ કક્ષકો કોને કહેવામાં આવે છે એ પણ આપણે જોઈશું. પરંતુ ટુ એસ અને ટુ પી એ કઈ કયા પેટાકોષમાં હોય? એન બરાબર ટુ માં જ હોય, બરાબર. એન બરાબર ટુ માં શું હોય? ટુ એસ પણ હોય અને ટુ પી પણ હોય. હવે અહીંયા જુઓ, પરમાણુનું કેન્દ્ર છે, આપણે કીધું કે આ જે ભાગ છે, બરાબર, આ જે પહેલો ભાગ છે કેન્દ્ર પછીનો તરતનો અને નોડ તરીકે સ્વીકારવામાં આવતો નથી. હવે અહીંયા કઈ કક્ષક આવી ગઈ? પહેલી વન એસ આવી ગઈ, બરાબર, પછી ખાલી સ્પેસ આવી ગયા બધો, અને ત્યાર પછી શું આવી ગઈ? ટુ પી કક્ષક આવી ગઈ, બરાબર, ટુ એસ અને ટુ પી. આપણે હમણાં પી ની વાત કરવાની છે એટલે આપણે અહીંયા પી પી ને ધ્યાનમાં રાખીને વાત કરીશું. હવે અહીંયા શું છે? જુઓ, મેં કીધું એ પ્રમાણે કે આ ભાગને નોડ સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવતો નથી. હવે અહીંયા કક્ષક છે એટલે અહીંયાથી તમને ઇલેક્ટ્રોન મળી આવશે. હવે ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે? સીધો તમને ટુ પી કક્ષક પર મળી આવશે. પણ વન એસ અને આ જે ટુ એસ ટુ પી છે, બરાબર, એના વચ્ચે આ સ્પેસ છે, બરાબર, એક ખાલી સ્પેસ છે. આની ચોક્કસ આકૃતિ છે ને તમારા તમારી બુકની અંદર આપેલી છે, બરાબર. બુકની અંદર બે ગોળાવાળી આકૃતિ આપેલી છે, એની અંદર એક આકૃતિ છે એમ ટપકા ટપકા વાળી આપેલી છે. એની અંદર તમને નોડ કમ્પ્લીટ ખબર પડશે કે કેવી રીતે નોડ નોડ કેવી રીતે દેખાય છે, બરાબર. જે ખાલી જગ્યા હોય એને નોડ કહેવામાં આવે છે. તો જે ટપકા ટપકા વાળી તમારી બુકની અંદર આકૃતિ આપેલી છે, બરાબર, તો જ્યાં ટપકા બિલકુલ નથી એને શું સ્વીકારવાનો? કે આ ખાલી જગ્યા શું છે? નોડ છે. બીજી એક આકૃતિ આપેલી છે, એ કેવી છે? શેડેડ છે, બરાબર. એની અંદર તમને ખબર નહીં પડે, બરાબર, તમે સમજશો તો પણ એટલી બધી ચોક્કસ એવી ફિગર નથી આપેલી જેથી તમે સમજી શકો. પણ જે ટપકાવાળી આકૃતિ આપેલી છે એની અંદર તમે ધ્યાનથી સમજી શકશો કે નોડ કોને કહેવામાં આવે છે. હવે જો અહીંયા વન એસ અને જે ટુ એસ ટુ પી છે, બરાબર, એની વચ્ચે આ ખાલી જગ્યા છે, તો આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે છે, બરાબર. તો આપણે કોની વાત કરીએ છીએ? ટુ પી કક્ષકની વાત કરીએ છીએ, બરાબર. હવે ટુ પી કક્ષકની અંદર આપણે નોડ શોધવા હોય તો નોડ શોધવા માટેનું સૂત્ર શું છે? એન માઇનસ વન છે,
બરાબર n બરાબર શું છે 2 તો 2 ઓછા 1 શું આવશે 1 એટલે કે 2p કક્ષક માટે એક નોડ હોય છે એટલે કે કેન્દ્ર અને 2p કક્ષક માટે એક નોડ હોય છે એટલે કે એક જગ્યા એવી હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કઈ હશે 0 હશે અને એ સ્પેસ કયો હશે 1s અને 2s 2p વચ્ચેનો જે આ સ્પેસ છે એ સ્પેસ બરાબર એવી જ રીતે આપણે 3d કક્ષક ની વાત કરી બરાબર જો p કક્ષક ની શરૂઆત બીજા n બરાબર 2 થી થાય છે બરાબર જેવી રીતે 1s આવે છે એવી રીતે 1p નથી આવતો અર્થાત કે p કક્ષક ની શરૂઆત અથવા તો જે p પેટા કોષ છે એની શરૂઆત ક્યાંથી થાય છે n બરાબર 2 ક્વોન્ટમમાંથી એવી જ રીતે જે d કક્ષક છે બરાબર d પેટા કોષ છે એનો એની શરૂઆત ક્યાંથી થાય છે n બરાબર 3 એટલે ક્વોન્ટમ માર્ક 3 હોય એટલે કે ત્રીજા કોષથી d કક્ષકની શરૂઆત થાય છે તો ત્રીજો કોષ કયો થશે આ થશે બરાબર આ પહેલો કોષ આ બીજો કોષ અને આ ત્રીજો કોષ n બરાબર 1 n બરાબર 2 અને n બરાબર 3 n બરાબર 3 થી d કક્ષકની શરૂઆત થાય છે બરાબર જેવી રીતે 1p નથી આવતો 2p થી સ્ટાર્ટ થાય છે એવી રીતે d છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે 3d થી સ્ટાર્ટ થાય છે બરાબર હજુ સુધી આ બધી બધી સમજૂતી આવે છે પણ હજુ સુધી તમે ઇલેક્ટ્રોન રચના નથી ભણ્યા અને ઇલેક્ટ્રોન રચના જ્યાં સુધી નહીં ભણો ત્યાં સુધી આ બધું ક્લિયર નહીં થાય પણ આપણે સિલેબસ વાઇઝ જઈએ છીએ તો સમજી લેવાનું એ રીતે થોડો આમ તેમ કરીને બરાબર ચાલો અહીંયાથી n બરાબર 3 થી તમારી d કક્ષકની શરૂઆત થાય છે હવે જો અહીંયા d કક્ષક આવેલી છે d કક્ષક માટે તમારે નોડની સંખ્યા શોધવી હોય તો આપણે સૂત્ર પ્રમાણે શોધીએ તો n માઇનસ 1 બરાબર શું આવશે n બરાબર 3 છે તો 3 ઓછા 1 બરાબર શું આવશે 2 આવશે એટલે કે 3d કક્ષકમાં 2 નોડ હોય છે હવે આપણે આકૃતિમાં જોઈએ તો કયા કયા નોડ હોય છે અને આપણે નોડ નહીં સમજવાનો બરાબર નોડની શરૂઆત ક્યારે થાય 1s પછી થાય તો આ પહેલો નોડ થઈ ગયો અને આ બીજો નોડ થઈ ગયો બરાબર સોરી આ n બરાબર 1 છે ને તો આ પહેલો નોડ થઈ ગયો અને આ બીજો નોડ થઈ ગયો બરાબર તો 3d કક્ષક માટે બે નોડ હોય છે બરાબર અથવા તો તમે એ રીતે સમજી શકો છો કે s કક્ષક માટે કોઈ નોડ નથી હોતા 0 હોય છે નોડની સંખ્યા p કક્ષક માટે નોડની સંખ્યા કેટલી હોય છે 1 હોય છે અને d કક્ષક માટે નોડની સંખ્યા કેટલી હોય છે 2 હોય છે આ આપણે આ રીતે સમજેલા છે અની સાથે સાથે આપણે કક્ષકોના આકારની ઉપરથી પણ નોડની સંખ્યા સમજી શકીએ છીએ ચાલો હવે સૌથી પહેલા નોડ વિશે માહિતી મેળવી લીધી હવે આપણે જોઈએ કે કક્ષકોના આકાર કયા પ્રકારના હોય છે એસ કક્ષકનો આકાર તો ગોળ હોય છે એટલા માટે એના વિશે કઈ વાત કરવાની જરૂર નથી રહેતી બરાબર પી કક્ષકના આકાર વિશે જોવાનું છે પી કક્ષકનો આકાર કેવો હોય છે ડબલ લંબેલ આકાર હોય છે બરાબર આ રીતનો બરાબર હવે જે પી કક્ષક છે બરાબર અથવા તો પી પેટા કોષ છે એની અંદર 3 કક્ષકો આવેલી હોય છે કઈ કઈ 3 કક્ષકો પી એક્સ પી વાય અને પી ઝેડ બરાબર પી એક્સ પી વાય અને પી ઝેડ હવે તમે કહેશો કે મેડમ આ કેવી રીતે આવ્યું પી એક્સ પી વાય અને પી ઝેડ આપણે આના પહેલાનું જે લેક્ચર હોય એને ફરીથી જોજો રિપીટ કરજો કે શા માટે જે પી છે બરાબર એ પી માટે એમનું મૂલ્ય કેટલું આવે છે 3 બરાબર શા માટે ફરીથી જો હું તમને સમજાવવા જઈશ તો ઘણો બધો ટાઈમ જતો રહેશે ખાલી બોલીને સમજાવી રહ્યો છું કે પી માટે એલનું મૂલ્ય કેટલું હોય 1 હોય બરાબર તો જો એલનું મૂલ્ય પી માટે 1 હોય એલ બરાબર 1 હોય તો એને આપણે પી કહીએ છીએ બરાબર તો આના માટે જો મારે એમનું મૂલ્ય શોધવું હોય તો એમનું મૂલ્ય શું હોય માઇનસ એલ થી પ્લસ એલ સુધીનું માઇનસ એલ થી પ્લસ એલ સુધી એટલે કે જો એલ બરાબર 1 હોય તો એમના 3 મૂલ્ય હોય માઇનસ 1 0 અને પ્લસ 1 તો આ શું થઈ જશે માઇનસ 1 0 અને પ્લસ 1 બરાબર તો આ રીતે પી એક્સ પી વાય અને પી ઝેડ 3 પ્રકારની પી કક્ષકો હોય છે હવે આનું નામ કેવી રીતે આપવામાં આવે છે જે એક કક્ષક હશે બરાબર ધારો કે આ 3 ડાયમેન્શન છે બરાબર આ વાય કક્ષક છે આ ઝેડ કક્ષક છે અને આ એસ કક્ષક છે એવી રીતે ધારી લો
બરાબર પીએક્સ કક્ષકનો આકાર મારે જોવો હોય તો પીએક્સ કક્ષકમાં શું હોય છે, આ જે વચ્ચેનો ભાગ હોય છે બરાબર, વચ્ચેનો ભાગ અને એની આજુબાજુ બે પિંડકો અથવા તો બે લોબ આવેલા હોય છે, તો આ જે વચ્ચેનો જે ભાગ હોય છે તે અહીંયા ઉગમ બિંદુ પર હોય છે. હવે જો નામ પ્રમાણે પીએક્સ છે તો આ બંને લોબ ક્યાં હશે અથવા તો આ બંને પિંડકો ક્યાં આવેલા હશે, એક્સ અક્ષ પર આવેલા હશે, તો આ રીતે હશે પીએક્સ કક્ષક બરાબર. બંને લોબ છે કયા અક્ષ પર આવેલા છે, એક્સ અક્ષ પર આવેલા છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, પીએક્સ કક્ષક કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન આ બંને લોબોમાંથી ગમે ત્યાં હોઈ શકે છે બરાબર. હવે પી વાય ની વાત કરીએ આપણે, આ થઈ ગઈ વાય કક્ષક, આ ઝેડ અને આ એક્સ બરાબર. પી વાય હોય તો બંને જે લોબ અથવા તો બંને જે પિંડકો છે ક્યાં આવેલા હશે, વાય કક્ષક પર આવેલા હશે તો આ રીતે. બરાબર. અને પી ઝેડ કક્ષક હશે તો બંને જે પિંડકો છે ક્યાં આવેલા હશે, ઝેડ અક્ષ પર આવેલા હશે આ રીતે બરાબર. તો નામ પ્રમાણે જે કક્ષકો હોય છે, કક્ષકોના લોબ અથવા તો પિંડકો તેમની ઉપર ગોઠવાયેલા હોય છે. જો એક્સ હોય તો બંને પિંડકો એક્સ અક્ષ પર હોય, જો વાય હોય તો વાય પર હોય, અને જો ઝેડ કક્ષક હોય તો બંને જે પિંડકો અથવા તો જે બંને લોબ છે એ કોની ઉપર આવેલા હોય છે, ઝેડ કક્ષક અથવા તો સોરી ઝેડ અક્ષ પર આવેલા હોય છે. હવે આ જે પી કક્ષક છે, આપણે કીધું કે આકારો ઉપરથી પણ નોડ વિશે માહિતી મળે છે, તો અહીંયા જોજો પી કક્ષક છે એના બે લોબ છે બરાબર, આ એક પહેલો અને આ બીજો બરાબર, બે પિંડકો છે. હવે ઇલેક્ટ્રોન ક્યાં તો તમને આ બાજુ મળશે અથવા તો આની ઉપર મળશે બરાબર, કાં તો અહીંયા મળશે કાં તો અહીંયા મળશે બરાબર. બે લોબ છે અહીંયા, તો અહીંયા બે લોબમાંથી કોઈ પણ એક લોબની ઉપર મળશે બરાબર, બે લોબમાંથી કોઈ પણ એક જ લોબમાં મળશે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જે પી કક્ષક છે એની જે નોડલ સપાટી છે, નોડલ સપાટીનું મૂલ્ય કેટલું છે, માત્ર ને માત્ર એક જ છે બરાબર. હવે આપણે જોઈએ ડી કક્ષકોનો આકાર. મારાથી ડબલ ડમ્બેલ લખાઈ ગયું છે અહીંયા બરાબર. પી કક્ષકમાં પી કક્ષકોનો આકાર કેવો હોય છે, ડમ્બેલ આકાર હોય છે, યાદ રાખજો. ચાલો ડી કક્ષક ડબલ ડમ્બેલ, ડબલ ડમ્બેલ કેવી રીતે દર્શાવવાની, એક આ રીતે અને એક આ રીતે બરાબર. હવે જોવાનું કે ડી માટે એલનું મૂલ્ય કેટલું હોય છે, બે બરાબર. ડી એલ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ હોય તો એને આપણે કઈ કક્ષક કહીએ છીએ, ડી બરાબર. એલ માં એલ બરાબર વન માટે પી, અને એલ બરાબર ટુ માટે ડી. હવે આના માટે આપણે એમ ના મૂલ્યો શોધીએ બરાબર. એલ બરાબર બે હોય તો એમ નું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું હોય, માઇનસ એલ થી પ્લસ એલ સુધીનું હોય બરાબર. માઇનસ એલ થી પ્લસ એલ સુધી એટલે માઇનસ ટુ, માઇનસ વન, ઝીરો, પ્લસ વન અને પ્લસ ટુ બરાબર. એમના પાંચ શક્ય મૂલ્ય છે, તો અહીંયા કાય કેટલા કેટલી કક્ષકો હશે, ટોટલ પાંચ કક્ષકો હશે. હવે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે જોયું હતું કક્ષકો વિશે અને એમના મૂલ્યો વિશે, તે વખતે આપણે ડી જે કક્ષકો છે એમના નામ નથી જોયા, તો હમણાં આપણે જોઈ લઈશું બરાબર. તો જે પાંચ ડી કક્ષકો હોય છે એના નામ હું અહીંયા લખું છું, ડી એક્સ વાય. પહેલી કક્ષકનું નામ શું હોય છે, ડી એક્સ વાય. બીજનું નામ શું હોય છે, ડી વાય ઝેડ. બીજીનું નામ શું હોય છે, ડી વાય ઝેડ. ત્રીજનું નામ શું હોય છે, ડી ઝેડ એક્સ બરાબર. ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ બરાબર. ચોથી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર. અને પાંચમી કક્ષક ડી ઝેડ સ્ક્વેર. સોરી, ચાલો
તો આ પાંચ પ્રકારની કક્ષકો હોય છે. નામ યાદ રાખવાના બહુ સરળ છે. જો અહીંયા લખી દેવાનું x y અને z, dxy dyz અને dzx, આ રીતે નામ યાદ રાખી દેવાના. જો ના યાદ રહે તો dxy dyz અને dzx, પછી આ બે તો યાદ રહી જાય કે dx² - y² અને dz² ચાલો. હવે જેવી રીતે પી કક્ષક હતી બરાબર, ડી px py અને pz બરાબર, તો આ જે પી કક્ષકો હતી એ ક્યાં હતી? અક્ષોની ઉપર હતી બરાબર. આ રીતે હતી કે ધારો કે px કક્ષક હોય તો અક્ષની ઉપર આપણે કક્ષકોને દર્શાવતા હતા. પરંતુ અહીંયા જે ડી કક્ષકો છે બરાબર, dxy dyz અને dzx, એ શું દર્શાવે છે કે કક્ષકો છે એ અક્ષો પર નથી પરંતુ સમતલો ઉપર છે. કોની ઉપર છે? સમતલો ઉપર. કયા કયા સમતલો ઉપર? ધારો કે પહેલી કક્ષક છે dxy, તો એનો અર્થ શું થશે કે dxy કક્ષક આવેલી છે તે x અને y સમતલમાં હશે બરાબર. p કક્ષકની અંદર આપણે અક્ષોની ઉપર આપણે શું દર્શાવતા હતા? કક્ષકોનો આકાર દર્શાવતા હતા બરાબર. કક્ષકોનો આકાર દર્શાવીને રજૂઆત કરતા હતા. પણ અહીંયા શું આવશે? જે કક્ષકો હોય છે એ અક્ષોની ઉપર નહીં પરંતુ જે કક્ષકોના નામ છે એ નામની અંદર દર્શાવેલા સમતલો પ્રમાણે હશે બરાબર. એટલે કે dxy નામ છે બરાબર, પહેલી કક્ષકનું નામ શું છે? dxy. એનો અર્થ શું થશે કે dxy કક્ષક છે એ x અને y સમતલમાં આવેલી હશે બરાબર. ધારો કે આ x સમતલ છે, આ y સમતલ છે. તમારે જે રીતે દર્શાવવું હોય એ રીતે, તમારે બુક પ્રમાણે દર્શાવવું હોય તો બુક પ્રમાણે પણ દર્શાવી શકો છો, અને તમે જાતે તમારી રીતે વિચારીને જો તમે ડ્રો કરશો તો તે પણ ચાલશે. ખાલી તમારે યાદ રાખવાનું કે મારે કયા સમતલની અંદર દર્શાવવાની છે કક્ષક બરાબર. ડી એક્સ વાય બરાબર, તો એક્સ વાય એક સમતલ આ થઈ ગયું, બીજું સમતલ કયું થઈ ગયું? આ થઈ ગયું. એક સમતલ આ થઈ ગયું અને બીજું સમતલ આ થઈ ગયું, તો આ રીતે દર્શાવી દેવાની બરાબર છે. યાદ રાખવાનું અહીંયા જે નામો છે એ નામો શું દર્શાવે છે? તમને સમતલ દર્શાવે છે બરાબર, નહીં કે અક્ષ પર દર્શાવવું. પી જ્યારે પી કક્ષકોને દર્શાવવામાં આવે છે ત્યારે તેને અક્ષ પર દર્શાવવાની, પરંતુ જ્યારે ડી કક્ષકોને દર્શાવવામાં આવે છે ત્યારે તેના નામ પ્રમાણે ક્યાં દર્શાવવાની હોય છે? સમતલોમાં દર્શાવવાની હોય છે બરાબર. એક્સ વાય હવે જો થ્રી ડાયમેન્શનમાં અહીંયા દર્શાવવું થોડુંક મુશ્કેલ હોય છે બરાબર. આપણે બે ડાયમેન્શનમાં દર્શાવી શકીએ છીએ. હવે બુકની અંદર આપણને થ્રીડીમાં દર્શાવેલું છે, પણ કેવું છે? એકની ઉપર બીજો લોબ આવી જાય છે બરાબર, તો એ રીતે થોડુંક ગૂંચવાણા ભરેલું લાગશે. હવે જો હું તમને આ જ રીતના નામ આપીને હું તમને દર્શાવું તો બધી જ કક્ષકોનો આકાર આ રીતનો જ આવશે બરાબર. ધારો કે હું અહીંયા ડી વાય ઝેડ કક્ષક દર્શાવું છું, તો હું અહીંયા ઝેડ કરી દઉં અને અહીંયા એક્સ કરી દઉં, તો પણ આ જ રીતનો આકાર આવશે બરાબર. પણ બુકની અંદર આપણને જે રીતે આપેલું હોય એ પ્રમાણે જો તમારે આકાર દર્શાવવો હોય તો તમે દર્શાવી શકો છો. અહીંયા કયું સમતલ છે? ડી વાય ઝેડ, તો ડી વાય ઝેડ સમતલ આ થશે બરાબર, બીજું આ થશે. અહીંયા એટલા માટે કહું છું, જો અહીંયા જ્યાંથી જોશો તો તમને એવું લાગશે કે એક્સ સમતલમાં છે, પરંતુ આપણે મેં કીધું એ પ્રમાણે કે ટુડીમાં દર્શાવવાનું છે બરાબર, થ્રીડીમાં આપણે દર્શાવી શકતા નથી. તો એ પ્રમાણે જનરલી ભાગ્યે જ એવું પૂછાય છે કે કક્ષકોનો આકાર દોરી સમજાવો. રેર કેસ હોય છે કે એવું પૂછે છે ક્વેશ્ચનમાં, પણ આપણે ખાલી યાદ રાખવાનું બરાબર. તો આ જ રીતે આ જે ત્રણે ત્રણ કક્ષકો છે બરાબર, એક્સ વાય વાય ઝેડ અને ઝેડ એક્સ, એ ત્રણે ત્રણ તેમના નામ પ્રમાણે સમતલમાં દર્શાવવાની છે. હવે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે એને ક્યાં દર્શાવવાની? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એ ફરી પાછી અક્ષ પર આવી જશે. કેવી રીતે? એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર બરાબર. ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કક્ષક આ ત્રણે ત્રણ છે એ સમતલમાં દર્શાવી દેવાની, અને આ ક્યાં દર્શાવવાની? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક એક્સ અક્ષ પર દર્શાવવાની, એક વાય અક્ષ પર દર્શાવવાની, અને છેલ્લી જે ઝેડ કક્ષક છે એ બધા કટા એનો શેપ કેવો આવશે? જુદો આવશે બરાબર. ધારો કે આ ઝેડ અક્ષ છે બરાબર, કયો અક્ષ છે? ઝેડ અક્ષ છે, તો ઝેડ અક્ષ પર જે ડીઝેડ સ્ક્વેર છે એનો આકાર છે આ રીતે આવશે બરાબર. જનરલી ભાગ્યે જેવું પૂછાય છે કે ડી કક્ષકોના આકાર દોરીને સમજાવો એવું બરાબર.
પણ જો પૂછાય 5 માર્ક્સમાં ક્વેશ્ચન તો આપણે દર્શાવી દેવાનું અને સમજાવી દેવાનું. હવે બીજી વસ્તુ યાદ રાખજો કે આ જે પાંચે પાંચ ડી કક્ષકો છે બરાબર, એવી જ રીતે ત્રણ પી કક્ષકો હતી બરાબર, px, py અને pz. તો આ જે આ પાંચે પાંચ કક્ષકોના મૂલ્યો અને આ ત્રણે ત્રણ પી કક્ષકના જે મૂલ્યો હોય છે કેવા હોય છે, સરખા હોય છે બરાબર. એમની એનર્જી કેવી હોય છે, સમાન હોય છે. પણ જો ક્વોન્ટમ આંક બદલાય બરાબર, ક્વોન્ટમ આંક બદલાય એટલે કે તમે 3D થી 4D માં જાઓ, 4D થી પછી 5D માં જાઓ બરાબર, એવી જ રીતે અહીંયા તમે 2P થી 3P માં જાઓ અને 3P થી 4P માં જાઓ બરાબર. ક્વોન્ટમ આંક વધે છે 2 થી 3, 3 થી 4. તો જેમ જેમ ક્વોન્ટમ આંક વધશે તેમ તેમ શું થશે, એનર્જીમાં વધારો થશે. શા માટે, જો અહીંયા લોજિક લગાવવું બહુ જરૂરી છે બરાબર. જેટલું તમે લોજિક લગાવશો ને એટલી તમને અહીંયા સમજ પડશે. હું બોલતી રહીશ અને તમે વાંચશો કે નહીં વાંચો, તમે જાતે સમજવાનો પ્રયત્ન નહીં કરો તો આ વસ્તુ નહીં સમજાય બરાબર. મેં એક સેન્ટેન્સ હમણાં કીધું કે જેમ જેમ ક્વોન્ટમ આંક વધશે એમ એમ જે પી જે કક્ષકો છે એ પી કક્ષકોની અથવા તો ડી કક્ષકોની એનર્જી વધશે. શા માટે વધશે એનું કારણ તમારે શોધી લાવવાનું કાલે બરાબર. ક્વેશ્ચન હું ફરીથી તમને પૂછીશ કાલે, આ ક્વેશ્ચન ફરીથી પૂછીશ. આનો આન્સર મેં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું બરાબર, અથવા તો એવું સમજો કે જ્યારે મેં ક્વોન્ટમ આંક બનાવેલું બરાબર, એ ક્વોન્ટમ આંકના જે વિડીયો છે એની અંદર જ આપેલો છે. એકવાર ને પણ વારંવાર કીધેલું છે કે શા માટે જેમ જેમ ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે તેમ તેમ ઉર્જાનું મૂલ્ય વધશે. સાથે સાથે જેમ જેમ ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધશે બરાબર, ક્વોન્ટમ આંકનું મૂલ્ય એટલે કે 2 થી 3 પર જાય અને 3 થી 4 પર જાય, 4 થી 5 પર જાય, તો ઉર્જાનું મૂલ્ય પણ વધે અને સાથે સાથે કક્ષકનો આકાર પણ વધે અથવા તો કક્ષકનું કદ પણ વધે. બંને ક્વેશ્ચનના આન્સર શોધી લેવાના. બુકમાં સેન્ટેન્સ આપી દીધેલું છે તમને કે કક્ષકનો આકાર વધે છે સાથે સાથે ક્વોન્ટમ આંક વધવાની સાથે સાથે ઉર્જામાં પણ વધારો થાય છે. શા માટે એ તમારે શોધી લેવાનું બરાબર. શા માટે ક્વોન્ટમ આંક વધવાથી એનર્જીમાં વધારો થાય છે કક્ષકોની અને કદમાં વધારો થાય છે આનું રીઝન મેં આપી દીધેલું છે બરાબર. સૌથી પહેલા ક્વેશ્ચન હશે, નહીં સમજ પડે તો હું સમજાવીશ, પણ જાતે શોધવાનો પ્રયત્ન કરો કારણ કે થોડુંક દિમાગ દોડાવશો ને તો આની અંદર સમજ પડશે, નહીં તો જ્યાં હતા ત્યાં જ રહી જશો બરાબર. તો આ પાંચે પાંચ ડી કક્ષકો